22/10/2023 ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને તેમની 15 વર્ષની બાળકીનું બે ઈસમો દ્વારા અપહરણ થયેલાની ફરિયાદ આપેલી, જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આઈપીસી કલમ 363 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને ત્વરિત ટીમો બનાવી અને જુદી જુદી દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલ, જેમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન બધું ચેક કરવાનું. દરમિયાન હ્યુમન અને ટેકનિકલ રિસોર્સથી ચોક્કસ બાતમી મળેલી અને બાતમીના આધારે આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને તથા ભોગ બનનાર બાળકીને કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી રોકી લેવામાં આવેલ. પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ કે જે લઈ જનાર યુવક છે એ મુસેબ જમશેદ મણિયાર અહેમદનગર કોપરગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે. ઉંમર વર્ષ 21 છે અને ગેરેજમાં મજૂરી કામ કરે છે. એના મિત્ર સાથે 2 દિવસ પહેલા સુરતમાં હોટેલ સ્કાયમાં રોકાયેલો હતો અને ત્યાં એમણે બર્થડે એની બર્થડે સેલિબ્રેટ કરેલી અને એમાં એ બાળ કિશોરી જે કિશોરી છે એ ત્યાં સેલિબ્રેશનમાં આવેલી અને પરત એમના ઘરે ગયેલી. પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલું છે કે અહીંથી કિશોરીને લઈને એ લોકો પહેલા મહારાષ્ટ્ર મુંબઈ ખાતે ગયેલા અને ત્યાંથી પછી અજમેર ગયેલા અને અજમેરથી મહારાષ્ટ્ર પરત જતી વખતે કાલુપુર રિલેશન ખાતે એમને પકડવામાં આવેલા છે. એ પૂછપરછ ચાલુ છે. અત્યારે તો આઈપીસી 363, 366 તથા પોક્સો એક કલમ મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે. આજે કિશોરી છે એ ઇન્સ્ટાગ્રામ ચેટ થ્રુ આરોપીના સંપર્કમાં આવેલી અને છેલ્લા 1 વર્ષથી એ ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતા હતા. એ તપાસ ચાલુ છે.